નમસ્તે મિત્રો, સ્વાગત છે આપની આ YouTube ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં NMMS એક્ઝામ વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણી આ YouTube ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ માટેની પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવેલ છે, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે આ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. તો મિત્રો, NMMS એક્ઝામ 2022 માટેના નોટિફિકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે અને પરીક્ષા પાસ કરો અને મેળવો રૂપિયા 48,000ની સહાય, તો આ શિષ્યવૃત્તિ સહાય મળવાપાત્ર થાય છે, જેની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી તમે અથવા તો તમારા બાળકો જો ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તો આ રૂપિયા 48,000ની સહાય મેળવી શકે. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, NMMS એક્ઝામ 2022 અન્વયે આપણે આ વિડીયોમાં જાણીશું કે NMMS પરીક્ષાનો ટૂંકો પરિચય શું છે અને આ પરીક્ષા કોણ આપી શકે, તેના ફોર્મ ભરવા માટેની તારીખો કઈ કઈ છે અને ક્યાં સુધી આ ફોર્મ ભરી શકાશે, આ ફોર્મ ભરવા માટેની આવક મર્યાદા શું છે, પરીક્ષા ફી કેટલી હોય છે અને પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે, તથા છેલ્લે આપણે જાણીશું કે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આમ આ મુદ્દાઓની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો સૌ પ્રથમ આપણે NMMS પરીક્ષાનો ટૂંકો પરિચય જોઈએ. તો મિત્રો, આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવે છે, જેનું નામ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના 2022. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો આપ અહીંયા જોઈ શકો છો કે તારીખ 7/10/2022ના રોજ આ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. અહીંયા જાહેરનામાનો નંબર પણ તમે જોઈ શકો છો. તો રાજ્યમાં જે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરે અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે ડ્રોપ આઉટનો દર છે તે ઘટે તેવા હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એટલે કે NMMSની જે યોજના છે તે શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે. તો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે આ પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે અને આ પરીક્ષા માટેના આવેદનપત્રો છે તે www.sebexam.org વેબસાઇટ પર તારીખ 11/10/2022થી લઈ અને તારીખ 5/11/2022 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે. તો મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ જે ફોર્મ છે તે માત્ર અને માત્ર ઓનલાઈન ભરવાના રહેશે. ત્યાર પછી મિત્રો આપણે પરીક્ષાના કાર્યક્રમની વાત કરીએ તો જાહેરનામું આપણે આગળ જોઈ ગયા તે મુજબ તારીખ 7/10/2022ના રોજ આ જાહેરનામું બહાર પાડી દેવામાં આવેલું છે અને આને માટેના જે ફોર્મ ભરવાના છે તે sebexam.org વેબસાઇટ પર આ આવેદનપત્રો ઓનલાઈન ભરવાનો સમયગાળો છે તે તારીખ 11/10/2022થી લઈ અને 5/11/2022 સુધીનો રહેશે અને પરીક્ષા ફી ભરવા માટેનો ઓનલાઈન સમયગાળો પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો 11/10/2022થી લઈ અને 10/11/2022 સુધી આ પરીક્ષા માટેની જે પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરી શકાશે. આ ઉપરાંત મિત્રો અહીંયા ક્રમ નંબર 6 ઉપર પરીક્ષાની તારીખ પણ જણાવેલી છે, જે સંભવિત December 22 અથવા તો January 23 માસમાં યોજાઈ શકે છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો, એટલે કે આ પરીક્ષા અંતર્ગત કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે અને તેના ચૂકવણી માટેના નિયમો શું છે. તો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર જે નિયત ક્વોટામાં આ મેરિટમાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓને માસિક રૂપિયા 1,000 લેખે વાર્ષિક 12,000 મુજબ 4 વર્ષ સુધી આ નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ હોય તેઓને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. એટલે કે મિત્રો, દર મહિને રૂપિયા 1,000, આમ 12 મહિનાના આપણે જોઈએ તો ટોટલ 12,000 રૂપિયા મળવાપાત્ર થાય છે.
અને તે સતત 4 વર્ષ સુધી મળશે, એટલે કે 8મા ધોરણમાં હોય અને પરીક્ષા આપેલી હોય તો તેઓને 9મા ધોરણમાં મળશે, 10મામાં મળશે, 11મા ધોરણમાં મળશે અને 12મા ધોરણમાં મળશે. તો દર વર્ષે ₹12,000ની સહાય, આમ દર મહિને 1,000 લેખે 12,000ની સહાય જમા થશે. તો 4 વર્ષના 12,000 લેખે આપણે જોઈએ તો આમ મિત્રો 4 વર્ષના 12,000 લેખે ટોટલ 48,000ની સહાય છે તે મળવાપાત્ર થાય છે. તો આ પ્રમાણે મિત્રો દર મહિને ₹1,000 લેખે વાર્ષિક 12,000ની સહાય છે તે આ યોજના અંતર્ગત મળવા પાત્ર થાય છે. તો જે વિદ્યાર્થીઓ પાત્રતા ધરાવતા હશે અને આ પરીક્ષા પાસ કરશે તેઓને આ પ્રમાણે ટોટલ 48,000ની સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ વિદ્યાર્થીની લાયકાત શું રહેશે, એટલે કે કયા વિદ્યાર્થીઓ આમાં પરીક્ષા આપી શકશે. તો જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓમાં, લોકલ બોડીઝની શાળાઓમાં જેમાં જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની જે કંઈ શાળાઓ હોય તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ જ આ NMMSની પરીક્ષા આપી શકશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે જનરલ કેટેગરી તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ કે તેને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ અને અનુસૂચિત જાતિના એટલે કે SC કેટેગરીના અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તેઓએ ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ અથવા તો તેને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ તો જ તેઓ છે તે આ NMMSની પરીક્ષા આપી શકશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે જે વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં કે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં, તે ઉપરાંત કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય કે જે શાળાઓમાં રહેવા તથા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર કે રાજ્ય સરકાર હસ્તકની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ હોય તેઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં. તો ખાસ ધ્યાન રાખવું મિત્રો, જે પ્રાઇવેટમાં અભ્યાસ કરતા હોય, સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કરતા હોય કે પછી કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય હોય તે ઉપરાંત એવી શાળાઓ કે જ્યાં રહેવા જમવાનું અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની કોઈ સંસ્થામાં અભ્યાસ કરતા હોય તો તેવી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે નહીં. તો આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આ પરીક્ષા આપવા માટેની આવક મર્યાદાની માહિતી મેળવી લઈએ. તો NMMSની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક 3,50,000થી વધારે ના હોવી જોઈએ, એટલે કે 3,50,000 સુધીની આવક ધરાવતા હોય તેવા જે વાલીઓ હોય તેઓના બાળકો જ આ પરીક્ષા આપી શકશે અને તેના માટે છે તે આવેદનપત્ર સાથે વાલીના વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ અવશ્ય જોડવાની રહેશે. જે સરકાર દ્વારા અધિકૃત કરેલા અધિકારીશ્રીનો આ દાખલો જોડવાનો રહેશે. તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશે આપણે આગળ માહિતી મેળવીશું. તો ત્યારબાદ હવે આપણે પરીક્ષા ફી વિશે જોઈ લઈએ. તો મિત્રો જે જનરલ કેટેગરી, EWS, OBC કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તેઓએ પરીક્ષા ફી પેટે ₹70 પેમેન્ટ કરવાનું રહેશે અને PH એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ, SC તથા ST કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તેઓએ ₹50ની ફી પેમેન્ટ કરવાની રહેશે. આ ઉપરાંત મિત્રો આપને અહીંયા ખાસ જણાવી દેવાનું કે સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે અને કોઈ પણ સંજોગોમાં આપ ભરેલી ફી છે તે પરત મળવાપાત્ર થશે નહીં. ત્યાર પછી મિત્રો પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ જોઈ લઈએ. તો MAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જે 90 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના માટે 90 ગુણ હશે અને તેના માટે તમને 90 મિનિટનો સમય આપવામાં આવશે. તથા બીજું જે પ્રશ્નપત્ર હશે તે SAT એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટીનું હશે અને તેના પણ 90 પ્રશ્નો હશે અને 90 પ્રશ્ન માટે 90 ગુણ હશે અને તેના માટે પણ તમને 90 મિનિટ સમય ફાળવવામાં આવશે. ત્યાર પછી મિત્રો આપણે અભ્યાસક્રમની વાત કરી લઈએ. તો MAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો છે તે શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે અને આ પ્રશ્નોમાં સાદ્રશ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ કરવામાં આવશે. જ્યારે SAT એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી 90 પ્રશ્નોમાં ધોરણ 7 અને ધોરણ 8ના ગણિત અને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનને લગતા આ વિષયોનો સમાવેશ કરવામાં આવશે. એમાં ધોરણ 7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ 8 માટે જે ચાલુ શૈક્ષણિક વર્ષનો
પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે. તો આ પ્રમાણે મિત્રો, જે SAT માં ધોરણ 7નો પૂરેપૂરો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ 8નો જે પ્રથમ સત્રનો અભ્યાસક્રમ હશે તે અભ્યાસક્રમ રહેશે. છેલ્લે મિત્રો, આપણે જોઈ લઈએ કે આ પરીક્ષામાં ભાગ લેવા માટે જરૂરી આધાર પુરાવો એટલે કે કયા કયા પ્રમાણપત્રોની જરૂર પડશે. તો સૌ પ્રથમ આપણે જણાવી દઈએ કે ઓનલાઈન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ સાથે નીચે મુજબના આધારો અને પ્રમાણપત્રો જોડવાના રહેશે. જેમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો ફી ભર્યા અંગેનું ચલણ, જે માત્ર SEB એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની કોપી છે તે રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત આવકના દાખલાની પ્રમાણિત નકલ, જે સરકાર દ્વારા અધિકૃત કરેલા અધિકારી હોય તેઓનો આવકનો દાખલો જોડવાનો રહેશે. આ ઉપરાંત મિત્રો, ધોરણ 7ની માર્કશીટ અથવા તો તેને સમકક્ષ કોઈ પુરાવો કે દાખલો રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો, આગળ જોઈએ તો જે લોકોને લાગુ પડતું હોય તેઓએ જાતિ અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે અને તે સરકાર દ્વારા અધિકૃત કરેલા અધિકારીશ્રીનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ તો જે લોકો વિકલાંગ હોય તેઓએ વિકલાંગતા પ્રમાણપત્રની પ્રમાણિત નકલ પણ રજૂ કરવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો, આશા રાખું કે જે NMMS ની પરીક્ષા અંગેનું જાહેરનામું આવેલું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો છે. તો મિત્રો, આ બાબતે કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, આપણાથી બનતો જવાબ આપવા માટે પ્રયત્ન કરીશ. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.